ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વરસાદી પાણી ભરાયા. ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે તાલુકા સેવા સદન ખાતે વરસાદી પાણીના નિકાલ ન થવાને કારણે પાણી ભરાઈ જતા અવર જવર કરતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તાજેતરમાં ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ બેદરકારીને કારણે પાણીના નિકાલની જે કાંસ છે તેને પૂરતા પ્રમાણમાં સાફ સફાઈ ન હોવાને કારણે અને ઠેર ઠેર કાંસ ઉપર દબાણ થઈ જવાથી ડભોઈ તાલુકા સેવા સદન ખાતે સામાન્ય વરસાદ પડવાથી પાણી ભરાઈ જતા હોય છે અને અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને અરજદારોને પગપાળા તેમજ વાહન લઈને અવરજવર કરવામાં પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. છેલ્લા 30 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં આ પરિસ્થિતિ થઈ છે. તો જો વધુ વરસાદ વરસે તો શું થશે? પાણીનો કોઈ નિકાલ ન હોય જેના લઈને સોસાયટી વિસ્તારના લોકો પરેશાનીનો સામનો કરતા હોય છે, જ્યારે બીજી તરફ સેવા સદનમાં આવતા લોકોને પણ પાણીમાંથી જ પસાર થઈને જવું પડતું હોય છે. વહેલી તકે તેનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97252 0125 ઉપર કોલ કરવો.